અમદાવાદની ભાગોળે શરૂ થયેલા નિત્યાનંદ આશ્રમ થકી ડીપીએસ સ્કૂલનો વિવાદ બહાર આવ્યો હતો. નિત્યાનંદના આશ્રમને સ્કૂલની જમીન ભાડા પર કેવી રીતે આપવામાં આવી તે અંગે તંત્ર હરકતમાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે ડીપીએસ સ્કૂલ પાસે નિયમ મુજબ જરૂરી એવું શિક્ષણ વિભાગનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે એનઓસી પણ નહોતું, જેને પગલે સ્કૂલની માન્યતા રદ થતાં વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 16 વર્ષથી અમારા છોકરાઓ આ સ્કૂલમાં, જ્યારથી બેઝ પડ્યો સ્કૂલનો ત્યારથી અહીંયા છે. તો અત્યાર સુધી સરકાર ઊંઘતી હતી, એટલીસ્ટ ડીઈઓ હોય કે ગવર્મેન્ટ હોય, કોઈ બી, તમે દસ્તાવેજો શું કર્યા? અંદર અંદર બધા કટકી ખાઈને ખાલી સ્કૂલ ચલાવી હતી 15 વર્ષ સુધી. દાવ પર અમે લાગ્યા છીએ. આજે લાખો રૂપિયા અમે નાખીને સર્વાઈવ અમારા છોકરાઓએ કરવાનું છે. મારો સન છે, ડીપીએસ સ્કૂલમાં ભણે છે, ઇઝ ઇન સેકન્ડ સ્ટાન્ડર્ડ. તો બેઝિકલી અમારી સ્કૂલ સડનલી બંધ કરવામાં આવી છે. સીબીએસઈ એફિલેશન રદ કરી દીધું છે અને અમારા જે ચાઇલ્ડ છે એ લોકો માટે જે ગુજરાત બોર્ડ તરફથી જે એનઓસી મળેલી હતી એ પણ એ લોકોએ ગઈકાલે રદ કરેલી છે. તો અત્યારે એવી સિચ્યુએશન છે કે સ્ટુડન્ટ્સ ઘરે છે અને અમે અત્યારે પેરેન્ટ્સ સૂઈ નથી શકતા. સો બેઝિકલી એના માટે અમે લોકો પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ કે અમારા સ્ટુડન્ટ જે છે એટલીસ્ટ માર્ચ સુધી ભણે. મારા છોકરાનું ભણતર સારું ચાલતું હતું, એ ભણતર બગાડીને હું આ સારી સ્કૂલના મોહમાં હું અહીંયા મેં એને એડમિટ કર્યો તો વધારે ખરાબ થઈ રહ્યું છે એવું મને હવે ફિલિંગ થાય છે. તો અમારી તો એ માંગ છે કે ક્યાંક ને ક્યાંક પ્રિન્સિપાલે જે કમિટમેન્ટ અમને આપ્યું હતું કે કાલ સવારથી સ્કૂલ ચાલુ થઈ જશે, અને અમે જ્યારે એમને જોડે રિટર્નમાં માગ્યું ત્યારે સવારે એગ્રી હતા કે હું રિટર્નમાં આપું છું તમને, અને રાતે એમણે એમનું નિવેદન ફેરવી તોળ્યું કે નહીં નહીં હું રિટર્નમાં નહીં આપી શકું, મારે મેનેજમેન્ટ સાથે વાત કરવી પડશે. છોકરાઓને આટલી લાખ રૂપિયા ફી ખર્ચીને બી અમારે કોઈ એનું પ્રોટેક્શન બી નથી કે શું કહેવાય કે ભાઈ બસ લાખ રૂપિયા જાણે અમે એમ જ છોકરાઓના શું ભવિષ્ય માટે નહીં પણ એમને મેમલીમી પાછળ ખર્ચ કર્યા હોય ને એવું લાગી રહ્યું છે. આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ભાઈ આવતીકાલે સ્કૂલ ચાલુ રહેશે, પણ સાંજ પડતા પડતા ડીઓ કચેરીમાંથી અમારી જે 1-8 ધોરણની માન્યતા હતી એ પણ રદ થઈ ગઈ છે. એટલે આજે હવે અમે ડીઓ કચેરી જઈએ છીએ અને ડીઓ સાહેબ આગળ ત્યાં આગળ માંગણી કરવાના. આજે ડીપીએસ ઇસ્ટ હીરાપુર શાળાના પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજે રજૂઆત કરવામાં આવી છે કે તેમના બાળકોના શૈક્ષણિક કાર્ય સત્વરેથી ચાલુ થાય અને તેઓને નજીકની કોઈ શાળાઓને વિદ્યાર્થીઓનો પ્રવેશ માટેની ફાળવણી કરી આપવામાં આવે તે રજૂઆત તેઓએ લેખિત આપેલી છે. જે રજૂઆત અમે ઉચ્ચ કક્ષાએ અમારી રજૂઆત કરવામાં આવશે અને તેઓની જે રજૂઆત છે એ સત્વરેથી એમની માગણી સંતોષાય એ પ્રકારની આ કચેરી અને શિક્ષણ વિભાગ દ્વારા કામ કરવામાં આવશે.